વેલકમ ટુ સરકારી નોકરી મિત્રો, સ્વાગત છે ફરીથી તમારું. આપણે હવે 8 નંબરના આ સંસ્કરણનું જોવાનું છે મિત્રો. આગળ આપણે 3 અઠવાડિયાના એટલે કે મોસ્ટ આઈએમપી 21 દિવસનું કરંટ અફેર જે બે જ વિડીયોની અંદર આપણે કવર કરી દીધું છે. એક એક કલાકનો વિડીયો છે, જોઈ લેજો. જોવાના બાકી હોય તો આ વિડીયો નંબર છે આપણો વીક નંબર 8, બરાબર. એટલે આપણે અગાઉ જે વિડીયો કવર કર્યા છે એમાં તમે એકવીસ દિવસનું કરંટ અફેર એક જ વિડીયોની અંદર આપણે સામેલ કરી દીધું છે. આની પહેલાં જે વિડીયો વીક નંબર 9, પછી એક વીક નંબર 10 અને વીક નંબર 11, એ બે જ વિડીયોની અંદર ત્રણે ત્રણ અપલોડ કરી દીધા છે. તો તમે જોઈ લેજો, વધારે સમય નહીં બગાડતા આપણે શરૂઆત કરી દેવી આજનું સેશન. તો મિત્રો, 20 ફેબ્રુઆરી, તો દિવસનો મહિમા છે 20 ફેબ્રુઆરી, એટલે વિશ્વ સામાજિક ન્યાય દિવસ, બરાબર. 20 ફેબ્રુઆરી કયો દિવસ ઉજવવામાં આવે છે? તો કે વિશ્વ સામાજિક ન્યાય દિવસ ઉજવવામાં આવે છે. દર વર્ષે 20 ફેબ્રુઆરીને આ રોજ વિશ્વ સામાજિક ન્યાય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ગરીબી નાબૂદી, રોજગાર સર્જન, ન્યાય કાર્યકારી પરિસ્થિતિઓ અને લિંગી સમાનતા વગેરે માટે આંતરરાષ્ટ્રીય પ્રયત્નોને વધુ મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. ત્યારબાદ આગળ પોઈન્ટ જોઈએ. સામાજિક લયને ખ્યાલ આગળ વધારવા માટે સામાજિક લિંગ, વય, જાતિ, વંશીયતા, ધર્મ, સંસ્કૃતિ અથવા વિકલાંગતા જેવી અસમાનતાઓને દૂર કરવી પડે છે. ચલો, ઇમ્પોર્ટન્ટ નથી, અહીંયા ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે જોવાના છે. તો ચલો જોઈએ, વર્ષ 2022ની વિશ્વ સામાજિક ન્યાય દિવસની થીમ શું છે? તો મિત્રો, આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ બને છે. એચિવ સોશિયલ જસ્ટિસ થ્રુ ફોર્મલ એમ્પ્લોયમેન્ટ, બરાબર. આ છે એચિવ સોશિયલ જસ્ટિસ થ્રુ ફોર્મલ એમ્પ્લોયમેન્ટ, એટલે કે આપણે જે ફોર્મલ એમ્પ્લોયમેન્ટ છે તેનાથી આપણે શું કરીશું? તો કે સોશિયલ એટલે સામાજિક ન્યાય મેળવશું, બરાબર. સામાજિક ન્યાય એચિવ એટલે મેળવવું, સોશિયલ એટલે સામાજિક, જસ્ટિસ એટલે ન્યાય, થ્રુ એટલે દ્વારા, ફોર્મલ એટલે પહેલાંનો એમ્પ્લોયમેન્ટ એટલે કે કાર્ય કરે તે વ્યક્તિ જે કાર્ય કરે, બરાબર, તે એમ્પ્લોય કહેવાય અને એમ્પ્લોયમેન્ટ એટલે કાર્યવાહી જે કરે તે, બરાબર. તો હવે આપણે આગળ વધીશું. ચલો, તો મિત્રો અહીંયા યાદ રાખો ને, વિશ્વ સામાજિક ન્યાય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો ફરીવાર જોવું તો જોઈ લેજો, તમારે મોસ્ટ આઈએમપી છે આ પ્રશ્ન. તો કે 20 ફેબ્રુઆરી, બરાબર. 20 ફેબ્રુઆરી 2022ના રોજ કયો દિવસ ઉજવવામાં આવ્યો છે? તો કે વિશ્વ સામાજિક ન્યાય દિવસ ઉજવવામાં આવ્યો છે. અને વિશ્વ સામાજિક ન્યાય દિવસની થીમ શું છે? તો મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું છે, એચિવ સોશિયલ જસ્ટિસ થ્રુ ફોર્મલ એમ્પ્લોયમેન્ટ. આ છે વિશ્વ સામાજિક દિવસની વર્ષ 2022ની થીમ, બરાબર. ત્યારબાદ હવે આગળનો સ્ટેપ જોઈએ. ભારત UAE વર્ચ્યુઅલ સમિટ. તાજેતરમાં ભારત અને સંયુક્ત આરબ અમીરાત UAE એ વર્ચ્યુઅલ સમિટ યોજાઈ હતી. સમિટ વિશે જાણીએ. તો ભારત અને UAE વચ્ચે આ વર્ચ્યુઅલ સમિટના મુદ્દાઓ નીચે મુજબ છે. આ સમિટ દરમિયાન ભારત અને UAE એકંદર વ્યૂહાત્મક ભાગીદારી, પ્રગતિ, નવી સીમાઓ, નવી સીમાઓના ચિહ્નો શીર્ષક હેઠળ. કયું શીર્ષક હતું? તો કે નવી સીમાઓ અને નવી સીમાઓના શીર્ષક હેઠળ સંયુક્ત વિઝન પેપર પણ બહાર પાડવામાં આવ્યું હતું. શું બહાર પાડવામાં આવ્યું? તો સંયુક્ત વિઝન પેપર બહાર પાડવામાં આવ્યું હતું. કયા દેશ સાથે? તો કે UAE, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમીરાત, બરાબર. હવે જોઈએ, ચલો આગળના પોઈન્ટ આવરી લઈએ આપણે. ચલો, મોસ્ટ આઈએમપી કરંટ. ચલો જોઈએ. મોસ્ટ આઈએમપી મિત્રો નોટ કરી લેજો કે ગિરનારના જંગલોમાં મળી આવતા દુર્લભ પ્રજાતિના કરોળીઓનું નામ નરસિંહ મહેતા રાખવામાં આવ્યું. તાજેતરમાં જૂનાગઢના કરોળીઓને એક દુર્લભ જાતિ જોવા મળી છે. આ કરોળીઓ ગિરનાર વન્યજીવોના અભયારણ્યમાં જોવા મળતો હતો. ગુજરાતના પ્રસિદ્ધ કવિ સંત શ્રી નરસિંહ મહેતાના નામ પરથી આ કરોળીઓનું નામ નરસિંહ મહેતા રાખવામાં આવ્યું છે. આ કરોળીઓની શોધ જૂનાગઢ ખાતે આવેલ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ના PhD કરતા વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી છે. એટલે ચલો હવે આગળ જોઈએ, પ્રશ્ન જોઈએ. વિશ્વ સામાજિક ન્યાય દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? તો કે 20 ફેબ્રુઆરી. વર્ષ 2022ના વિશ્વ સામાજિક દિવસની ન્યાય શું હતી, થીમ શું હતી? તો મિત્રો યાદ રાખજો, એચિવ સોશિયલ જસ્ટિસ થ્રુ ફોર્મલ એમ્પ્લોયમેન્ટ, બરાબર. પ્રશ્ન નંબર આગળ જોઈએ. એ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ નથી એટલે સીધો ચોથો પ્રશ્ન. તાજેતરમાં ગિરનારના જંગલોમાંથી મળી આવેલા દુર્લભ પ્રજાતિનું નામ શું રાખવામાં આવ્યું હતું? તો નરસિંહ મહેતા. અને UAE દ્વારા શું? તો કે પેપર. ચલો હવે આગળ જઈએ. ચલો,
વિશ્વ મહિમા દિવસ 21 ફેબ્રુઆરી, 20 પછી 21 ફેબ્રુઆરી, આંતરરાષ્ટ્રીય માતૃત્વ દિવસ, બરાબર. આંતરરાષ્ટ્રીય માતૃત્વ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી? તો કે 21 ફેબ્રુઆરી, ફેબ્રુઆરી મહિ મંથમાં આપણે માતૃત્વને, માતૃત્વ ભાષા દિવસ, બરાબર, એટલે માતૃત્વ ભાષા છે આપણે, હોય છે એ ભાષાને યાદ કરવાની ફેબ્રુઆરી મહિનામાં, બરાબર. ચલો હવે આગળ આગળ જોઈએ શું છે. તો માતૃત્વ ભાષા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો કે 21 ફેબ્રુઆરી, બરાબર. 21 ફેબ્રુઆરીમાં માતૃત્વ ભાષા દિવસની ઉજવવામાં આવે છે. અને એની થીમ શું છે? તો કે યુઝિંગ ટેકનોલોજી ફોર મલ્ટીગ્યુનલ લર્નિંગ ચેલેન્જીસ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ, આ હતી, બરાબર. હવે યુનેસ્કો દ્વારા જાહેરાત કરવામાં આવી શું? તો યુનેસ્કો દ્વારા જાહેરાત કરવામાં આવી આવેલી વર્ષ 2022ની આંતરરાષ્ટ્રીય થીમ શું હતી? તો આપણે જોઈ તે, અને એ થીમ કોને આપી? તો કે યુનેસ્કો દ્વારા આપવામાં આવી. ચલો હવે ઇલેક્ટ્રોનિક ફંડ ફ્લો એપ્લિકેશન 2, તો આ શું છે, આનો ફંડ જોઈએ. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં તેના પ્રથમ પહેલ શરૂ કરી હતી. નેશનલ હેલ્થ મિશન એટલે NHM હેઠળ યોજનાના લાભાર્થીઓને નવા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. NHM હેઠળ વિવિધ યોજનાના લાભાર્થીઓને બેંક ખાતામાં નાણાકીય સહાય સુધી પહોંચે તેનું સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકારે સ્ટોલ નોડલ એજન્સી એટલે SNA હેઠળ ઇલેક્ટ્રોનિક ફંડ ફ્લો એપ્લિકેશન 2 લોન્ચ કરી, બરાબર. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આ ઇલેક્ટ્રોનિક ફંડ ફ્લો એપ્લિકેશન લોન્ચ કરી છે, બરાબર. તો ક્યાં, શા માટે લોન્ચ કરી? તો કે લાભાર્થીઓના બેંક ખાતામાં નાણાકીય સહાય પહોંચે તે માટે, બરાબર. ચલો હવે આગળ જોઈશું. મિત્રો યાદ રાખજો, આ પ્રકારનું નવીન મોડલ લોન્ચ કરનાર ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય બન્યું છે. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ સુધારો નિયમ 2022. તાજેતરમાં વન પર્યાવરણ અને આબોહવા મંત્રાલય પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ સુધારા નિયમન 2022ની જાહેરાત કરી, જેમાં પ્લાસ્ટિક પેકેજિંગ વિસ્તૃત ઉત્પાદક જવાબદારી EPR પર નિર્દેશોને સૂચન કર્યા હતા. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ નિયમમાં 2016માં, ચલો આ ઇમ્પોર્ટન્ટ નથી, ચલો આગળ જઈએ. મિત્રો અહીંયા આ પ્રશ્ન થાય, પ્લાસ્ટિક મેનેજમેન્ટ જે આ કાયદો આવ્યો એ ક્યારથી લાગુ થશે? તો કે 1 જુલાઈ 2022થી લાગુ થઈ જશે, બરાબર. 1 જુલાઈ 2022થી લાગુ થશે. એક વસ્તુ ધ્યાન રાખજો, પ્લાસ્ટિક આ જે કાયદો છે નિયમ, તો આ નવા નિયમની જોગવાઈ કેટલા વર્ગમાં વિભાજિત હતું? તો 2 કેટેગરીમાં વિભાજિત હતું, બરાબર. ચલો સોરી, 4 કેટેગરી છે, બરાબર. 4 કેટેગરીમાં વિભાજિત છે. ચલો હવે આગળ જઈએ. ચલો હવે MCQ જોઈ લઈએ, એટલે જે પ્રશ્ન બાકી હોય તે પણ ઇન્ક્લુડ થઈ જાય. આંતરરાષ્ટ્રીય માતૃત્વ દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? તો મિત્રો યાદ રાખજો, 21 ફેબ્રુઆરી. અને 20 ફેબ્રુઆરી કયો દિવસ ઉજવવામાં આવે છે જે આપણે આગળ જોયું? જો તમને યાદ હોય તો કમેન્ટ કરો. હવે યુનેસ્કો દ્વારા કઈ થીમ આપવામાં આવી? તો કે યુઝિંગ ટેકનોલોજી ફોર મલ્ટીગ્યુનલ લર્નિંગ ચેલેન્જીસ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ, એટલે D, બરાબર. શાના માટે? તો યાદ રાખજો જે આપણે આગળ જોયું છે. ચલો હવે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 2, 3, જવાબ B. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નેશનલ હેલ્થ મિશન હેઠળ યોજનાના લાભાર્થીઓને બેંકના ખાતામાં નાણાકીય સહાય પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકારે સ્ટેટ નોડલ એજન્સી SNA હેઠળ ખાલી જગ્યા શરૂ કરી હતી, તો ઇલેક્ટ્રોનિક ફંડ ફ્લો એપ્લિકેશન 2 લોન્ચ કરી હતી, બરાબર. ત્યારબાદ આગળ જઈએ. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ સુધારો નિયમ 2022 સંદર્ભે નીચેનામાંથી કયા વિધાન સાચા છે? તો 1, 2, 3 વિભાગ સાચા છે. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ નિયમ 2016માં સિંગલ યુઝ પ્લાસ્ટિક SUP અને વૈકલ્પિક નાબૂદીને પ્રોત્સાહન આપવા માટે સુધારો કરવામાં આવ્યો હતો. આ નિયમોમાં સખત પ્લાસ્ટિક પેકેજિંગ સામગ્રી પુનઃ ઉપયોગ ફરજિયાત કરવામાં આવ્યો હતો. આ નિયમો હેઠળ કેન્દ્રીય ઓનલાઈન પોર્ટલ સ્થાપનાની દરખાસ્ત કરવામાં આવી હતી. ત્યારબાદ આગળ જોઈએ. તાજેતરમાં અપર ભદ્રા પ્રોજેક્ટ અને રાષ્ટ્રીય પ્રોજેક્ટનો દરજ્જો આપવામાં આવ્યો છે તે કયા રાજ્યનો પ્રોજેક્ટ છે? તો અપર ભદ્રા પ્રોજેક્ટ એ કયા રાજ્ય સાથે સંકળાયેલો છે? તો કે કર્ણાટક સાથે સંકળાયેલો છે. અપર ભદ્રા કર્ણાટક સાથે સંકળાયેલો છે. કિસાન ડ્રોન. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર ભારતમાં ખેતરોના જંતુનાશક છંટકાવ માટે 100 કિસાન ડ્રોન લોન્ચ કર્યા. 100
આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારતમાં કેમિકલ મુક્ત ખેતીને પ્રોત્સાહન આપવા માટે ડ્રોન કિસાન યાત્રા પણ શરૂ કરવામાં આવી હતી. મિત્રો, આ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ નોંધનીય છે કે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને 2022-23 બજેટ કૃષિ અને કૃષિ ક્ષેત્ર માટે મોટા પ્રોત્સાહનની જાહેરાત કરી હતી. તેના ભાગરૂપે નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન સમગ્ર ભારતમાં ખેડૂતોને ડિજિટલ અને હાઈટેક સેવાઓ અને રાસાયણિક મુક્ત કુદરતી ખેતી પહોંચાડવા માટે કિસાન ડ્રોન જાહેર ખાનગી ભાગીદારીને પ્રોત્સાહન આપવામાં આવશે. તો શું છે આ ડ્રોન, તે એનું પણ જોઈ લે. કિસાન ડ્રોનમાં જંતુનાશક પોષક તત્વોથી ભરેલી માનવરહિત ટાંકી જોઈ છે. ડ્રોન લગભગ 5-10 કિલો વજન વહન કરવાની ક્ષમતા ધરાવે છે. આ ડ્રોન 15 મિનિટમાં લગભગ 1 એકર જમીન 5-10 કિલોગ્રામ જંતુનાશક દવાનો છંટકાવ કરી શકે છે, જેનાથી સમયની બચત થશે અને ઓછી મહેનતે છંટકાવ પણ સરખી રીતે થશે. તેનો ઉપયોગ શાકભાજી, ફળો, માછલી વગેરેના ખેતરો, માછલીનું ખેતર ના હોય વગેરેના શાકભાજી ફળોના ખેતરોમાંથી બજારો સુધી પહોંચાડવા માટે પણ કરવામાં આવશે. એટલીસ્ટ આ જે બધી સામગ્રી છે તેનો વહન કરવા માટે ઉપયોગી બનશે ડ્રોન. હવે ઓલિમ્પિક 2023માં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિકનું સત્ર મુંબઈમાં યોજાશે. મુંબઈમાં વર્ષ 2023નું આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ IOCના સત્રની યજમાની કરશે. આ ઇવેન્ટમાં 2030 વિન્ટર ઓલિમ્પિક્સ માટે યજમાન દેશ પસંદ કરાશે અને લોસ એન્જલસમાં ઓલિમ્પિક ગેમ્સ 2028 માટેનું રમતગમતનું સમયપત્રક નક્કી કરશે. આ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિનું સત્ર આવતા વર્ષે મે જૂન મહિનામાં યોજાશે અને ભારતમાં 1983 પછી પ્રથમ વખત આ પ્રતિષ્ઠા IOCનું બેઠક 1983 પછી હવે આ પહેલી વાર ભારત આયોજિત કરે છે. બરાબર, IOC સત્ર, IOCનું પૂરું નામ શું છે? બરાબર, ઇન્ટરનેશનલ ઓલિમ્પિક સમિતિ, જે એનું મેન મથક લુસાને છે. બરાબર, ક્યાં છે લુસાને? સ્વિટ્ઝરલેન્ડ. બરાબર, ચલો આગળ જોઈએ. જાંબલી ખેતી, જાંબલી અને જાંબલી ક્રાંતિ અને લવંડર ખેતી. કેન્દ્રીય કૃષિમંત્રી જીતેન્દ્રસિંહ જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીરના રામબાન જિલ્લા જાંબલી ક્રાંતિ શરૂ કરવાની યોજના બનાવી રહી છે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા IIIMના એરોમા મિશન હેઠળ લવંડર ખેતીને પ્રોત્સાહન આપીને જાંબલી ક્રાંતિનું આયોજન કરવામાં આવશે. તેની યોજના ડોડા અને સિયાસી જિલ્લાની તર્જ પર બનાવવામાં આવશે. એરોમા મિશન, તો આ એરોમા મિશન શું છે? એરોમા મિશન શું છે? તો આ મિશનનો ઉદ્દેશ્ય સુગંધ ઉદ્યોગ અને ગ્રામીણ રોજગારના વિકાસને પ્રોત્સાહન આપવા માટે કૃષિ અને ઉત્પાદકોમાં વિકસિત ઇચ્છિત વ્યસ્તક્ષેપો દ્વારા એરોમા એટલે કે સુગંધના ક્ષેત્રમાં નોંધપાત્ર પરિવર્તન લાવવાનો છે. એટલે ટૂંકમાં અંતર જેના પ્રોડક્શન હોય તેમાં પણ મદદગાર થાય એ માટે સ્કીમ છે એરોમા. આ મિશન ભારતીય ખેડૂતોને સુગંધ ઉદ્યોગને મેન્થોલિક મિન્ટ જેવા કેટલાક આવશ્યક તેલના ઉત્પાદક માટે વિશ્વના વૈશ્વિક પ્રતિનિધિ બનવામાં મદદ કરશે. ચલો હવે જોઈએ ક્વેશ્ચન પાર્ટી. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર ભારતમાં ખેતરોના જંતુનાશક છંટકાવ માટે કિસાન ડ્રોન લોન્ચ કર્યું છે. કેટલા લોન્ચ કર્યા? તો 100 જેટલા લોન્ચ કરેલા છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 100 કિસાન ડ્રોન લોન્ચ કર્યા. આ કિસાન ડ્રોન સંદર્ભે નીચેનામાંથી કઈ બાબત સાચી? તો મિત્રો જોઈ લેજો, જવાબ સી સાચો છે. સી એટલે 1, 2 અને 3 સાચા. તો 1, કિસાન ડ્રોનમાં જંતુનાશક અને પોષક તત્વોથી ભરેલી માનવરહિત ટાંકી હોય છે. આ ડ્રોન લગભગ 5-10 કિલો વજન વહન કરવાની ક્ષમતા ધરાવે છે. આ કિસાન ડ્રોનનો ઉપયોગ કૃષિ ક્ષેત્રે વેગ આપવા માટે મદદરૂપ કરવામાં આવશે. ચલો આગળ જોઈએ. હવે કયું શહેર 2023ની આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ IOCનું સત્ર યજમાની કરશે? તો કે મુંબઈ. ત્યારબાદ તાજેતરમાં કેન્દ્રીય મંત્રી
જીતેન્દ્ર સિંહના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર ખાલી જગ્યાના રામબાણ જિલ્લામાં જાંબલી ક્રાંતિ કરવાની શરૂઆત બની રહી છે. જાંબલી ક્રાંતિ ટૂંકમાં ક્યાં થશે? તો કે જમ્મુ કાશ્મીરમાં જાંબલી ક્રાંતિ થશે. બરાબર, જાંબલી ક્રાંતિ ક્યાં થશે? તો કે જમ્મુ કાશ્મીર. ચલો હવે આગળ જોઈએ. ભારતના 16 વર્ષીય રમેશ બાબુ પ્રજ્ઞાનંદે વિશ્વ ચેમ્પિયન શ્રી મેગ્નેન કાર્સલને હરાવ્યા. યુવા ગ્રાન્ડ માસ્ટર ચેસ ખેલાડી શ્રી રમેશ બાબુ, જે કેટલા વર્ષના છે? 16 વર્ષના છે. તેમણે કોને હરાવ્યા છે? તો કે વિશ્વ ચેમ્પિયન મેગ્નસ કાર્લસનને હરાવ્યા. હવે રમેશ બાબુ પ્રજ્ઞાનંદ ઓનલાઈન ચેમ્પિયનશિપમાં વિશ્વમાં નંબર 1 ચેસ ખેલાડી શ્રી મેગ્નસ કાર્લસનને હરાવ્યા. બરાબર, મોસ્ટ આઈમ્પી કહી શકાય. ઓનલાઈન આયોજિત એરથિંગ્સ માસ્ટર ચેસ ટુર્નામેન્ટ પ્રારંભિક તબક્કામાં 8 રાઉન્ડમાં આ વિજય થયા હતા. ચલો વાર્ષિક ફ્રન્ટિયર રિપોર્ટ 2022. તાજેતરમાં યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ એટલે UNEP, UNEPનું ફૂલ ફોર્મ શું છે? તો કે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. તેનો નોબેલ નોઇઝ બ્લેઝ એન્ડ મિસ મેચેસ નામનો વાર્ષિક ફ્રન્ટિયર રિપોર્ટ બહાર આવ્યો. કયો રિપોર્ટ બહાર આવ્યો? તો કે નોઇઝ બ્લેઝ એન્ડ મિસ મેચેસ આ નામનો રિપોર્ટ બહાર કોને લોન્ચ કર્યો? તો કે યુનેપ એટલે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામે લોન્ચ કર્યો. બરાબર, હવે આ વસ્તુ શું કહેવા માગે છે તો આ રિપોર્ટ? તો કે રોડ ટ્રાફિક, રેલવે અને અન્ય માનવિક પ્રવૃત્તિના કારણે થતા અનિશ્ચિત મોટા અને ઊંચા અવાજો માનવ સ્તરને અસર કરે છે. ટ્રાફિકને કારણે હેરાનગતિ અને ઊંઘમાં ખલેલ ખૂબ જ નાની ઉંમરે ગંભીર હૃદયરોગ અને મેટાબોલિક ડિસઓર્ડર તરફ દોરી શકે છે. અને આ ભાગે વ્યસ્ત રસ્તાઓ અને નજીક રહેતા વૃદ્ધો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયને અસર કરે છે. ટૂંકમાં આ રિપોર્ટ શું છે? તો કે અવાજનું જે પ્રદૂષણ થાય છે, ઘોંઘાટને બધું, એનો રિપોર્ટ છે. બરાબર, હવે યુનેપનું થોડીક ઇન્ફોર્મેશન લઈએ. તો કે યુનેપનું ફૂલ ફોર્મ આપણે આગળ જોયું. તેની સ્થાપના ક્યારે થાય? 5 જૂન 1972ના રોજ થાય છે. બરાબર, ચલો હવે આગળ જોઈએ. નેશનલ મિશન કમ મેરિટ શિષ્યવૃત્તિ આ ઇમ્પોર્ટન્ટ બની શકે છે. શિક્ષણ મંત્રાલય દ્વારા તાજેતરમાં નેશનલ મીન્સ કમ મેરિટ શિષ્યવૃત્તિ એટલે NMMS યોજના શરૂ કરવામાં મંજૂરી આપી છે. નેશનલ મીન્સ કમ મેરિટ શિષ્યવૃત્તિ યોજના શિક્ષણ મંત્રાલય દ્વારા 5 વર્ષના સમયગાળા માટે વર્ષ 2021-22થી 15મા નાણાપંચને કેટલા? તો કે 15મા નાણાપંચને કુલ 1827 કરોડના નાણાકીય ખર્ચ સાથે એનાયત કરવામાં આવી છે. ચલો પ્રશ્ન જોઈએ આગળ. તાજેતરમાં કયા ભારતીય ચેસ ખેલાડીએ ઓનલાઈન ચેમ્પિયનશિપમાં વિશ્વમાં નંબર 1 ચેસ ખેલાડી શ્રી મેગ્નેન કાર્લસનને હરાવ્યા છે? તો કે રમેશ બાબુ પ્રજ્ઞાચંદે હરાવ્યા છે. ત્યારબાદ તાજેતરમાં કોણે નોઇઝ બ્લેઝ અને મિસ મેચિસ નામનો વાર્ષિક ફ્રન્ટિયર રિપોર્ટ બહાર પાડ્યો છે? તો કે યુનાઇટેડ નેશન્સ એપ્લો. બરાબર, જે આપણે આગળ જોયું તેનું ફૂલ ફોર્મ. બરાબર, યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ જેનું ફૂલ ફોર્મ છે. તો આપણે હવે આગળ જોઈએ. બરાબર, ઓકે. શિક્ષણ મંત્રાલય દ્વારા તાજેતરમાં નેશનલ મીન્સ કમ મેરિટ શિષ્યવૃત્તિ યોજના એટલે NMMSS કેટલા વર્ષ માટે લાગુ કરી? તો કે 5 વર્ષ માટે લાગુ કરી હતી. હવે જોઈએ દિવસ મહિમાં. 24 ફેબ્રુઆરી સેન્ટ્રલ એક્સાઇઝ ડે. ભારત અને ઓમાન વચ્ચે ઇસ્ટર્ન બ્રિજ VI અભ્યાસ શરૂ. ભારત અને કયા દેશ વચ્ચે ઇસ્ટર્ન બ્રિજ VI હવાઈ અભ્યાસ શરૂ થયો? તો કે ભારત અને ઓમાન વચ્ચે. શ્રી સંજીવ સાન્યાલ વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ EAC PM ના નવા સભ્ય બન્યા. EAC ના નવા PM ના સભ્ય કોણ બન્યું? તો કે સાન્યાલ વડાપ્રધાન આર્થિક સલાહકાર. બરાબર, ચલો હવે આગળ જોઈએ. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વિજ્ઞાન સર્વત્ર પૂજ્યતે સપ્તાહનું ઉદઘાટન કર્યું.
આ સપ્તાહનું ઉદઘાટન કોને કર્યું હતું કે રામનાથ કોવિંદે, જે રાષ્ટ્રપતિ છે બરાબર. 22 ફેબ્રુઆરી 2022 રોજ રામનાથ કોવિંદે વર્ચ્યુઅલ મોડલમાં વિજ્ઞાન સર્વત્ર પૂજ્ય તે સપ્તાહનું ઉદઘાટન કર્યું હતું. વિજ્ઞાન સર્વત્ર પૂજ્ય તે આ એ શાળાના વિદ્યાર્થીઓ અને કોલેજો વિદ્યાર્થીઓ માટે સ્પર્ધા અને વ્યાખ્યાનો એક સપ્તાહનો દેશવ્યાપી કાર્યક્રમ છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયે આ ઇવેન્ટનું આયોજન કરવામાં મધ્યપ્રદેશના 3 સંસ્થાઓની પસંદગી કરી હતી. ચલો હવે આગળ જોઈએ. મિત્રો, અલગ અલગ તારીખે ફેબ્રુઆરી મહિનાની જે ઇવેન્ટ યોજવામાં આવી હતી તેનો સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. ચલો 1 2 3 ઓકે. ત્યારબાદ આગળ વધ્યું. સેન્ટ્રલ એક્સાઇઝ ડે તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? કે 24 ફેબ્રુઆરી સેન્ટ્રલ એક્સરસાઇઝ ડે, એક્સરસાઇઝ નહીં એક્સાઇઝ ડે બરાબર. ચલો હવે આગળ જોઈએ. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે વેસ્ટર્ન બ્રિજ VIA નામનો હવાઈ અભ્યાસ યોજાયો? તો કે ભારત અને ઓમાન વચ્ચે બરાબર. વડાપ્રધાન આર્થિક સલાહકાર તરીકે EACPMના પૂર્ણકાલીન સભ્ય નીચેનામાંથી કોની નિમણૂક કરવામાં આવી છે બરાબર? તો કે સંજીવ સાન્યાલની નિમણૂક કરવામાં આવી છે બરાબર. ચલો તાજેતરમાં કોણે વિજ્ઞાન સર્વત્ર મૂલ્ય તે ઉદઘાટન સપ્તાહનું ઉદઘાટન કર્યું છે? તો રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિએ કરવામાં આવ્યું છે બરાબર. અને ઉપરાષ્ટ્રપતિ કોણ છે? તો કે એમ વેંકૈયા નાયડુ છે. ચલો હવે P8I પેટ્રોલ એરક્રાફ્ટ બરાબર, આ પેટ્રોલવાળું એરક્રાફ્ટ અમેરિકન એરોસ્પેસ કંપનીએ બોઈંગ ભારતે ભારતીય નૌકાદળ 12મું લોંગ રેન્જ મેરીટાઈમ પોર્ટલ પેટ્રોલ એરક્રાફ્ટ પી કયું પેટ્રોલ એરક્રાફ્ટ છે? તો કે P8I સોંપ્યું છે બરાબર. ચલો આગળ જઈએ. ચલો પ્રશ્ન જોઈએ તેમાં જે બાકી છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તાજેતરમાં કઈ અમેરિકન એરોસ્પેસ કંપનીએ ભારતીય નૌકાદળ P8I પેટ્રોલ એરક્રાફ્ટ સોંપ્યું? તો બોઈંગ. તાજેતરમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ એટલે WEF અને ખાલી જગ્યા દ્વારા સંયુક્ત રીતે ડિઝાઇન કરેલ સસ્ટેનેબલ સિટીઝ ઇન્ડિયા પ્રોગ્રામ પર સહયોગ કરવા માટે એક સમજૂતી પત્ર MOU હસ્તાક્ષર કરવામાં આવ્યા, તો તે કોણ કઈ કંપની? તો કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અર્બન અફેર્સ એટલે NIUA દ્વારા. મિત્રો ઇમ્પોર્ટન્ટ નથી એટલે ફર્સ્ટ ફટાફટ વાંચી લીધો. ઇન્ટરનેશનલ IP ઇન્ડેક્સ 2022 ભારતમાં 43મા ક્રમે. મિત્રો ઇન્ટરનેશનલ IP ઇન્ડેક્સ 2022માં ભારતનો ક્રમ કેટલો છે? તો કે 43મો ક્રમ છે બરાબર. ત્યારબાદ આગળ વધીશું. એમાં પ્રથમ નંબર છે અમેરિકા અને છેલ્લો નંબર છે વેનેઝુએલા બરાબર. અને ભારતનો નંબર કેટલો છે? તો કે 43. નૌકાદળની બહુપક્ષીય કવાયત મિલન 2022 બરાબર. GIPC દ્વારા ભારતના પ્રસિદ્ધ થયેલા ઇન્ટરનેશનલ બૌદ્ધિક સંપદા IP ઇન્ડેક્સ 2022માં કુલ 55 દેશોમાંથી ભારત કેટલામાં ક્રમે છે? તો કે 43મા ક્રમે. એમાં અમેરિકા પ્રથમ નંબરે છે. GIPC ઇન્ટરનેશનલ બૌદ્ધિક સંપદા IP ઇન્ડેક્સ 2022ના પ્રથમ ક્રમે કયો દેશ છે? તો કે અમેરિકા છે. GIPC ઇન્ડેક્સ ઇન્ટરનેશનલ બૌદ્ધિક સંપદા IP ઇન્ડેક્સ 2022માં અંતિમ દેશ કયો છે? તો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે અંતિમ દેશ છે વેનેઝુએલા. કયો? તો કે વેનેઝુએલા. ઝૂ પડ્યા હોય હંમેશા કે હોય તો કે છેલ્લા હોય, કોડ યાદ રાખવો જે કદાચ પૂછી જાય કામ આવી જાય. કયા દેશની ચેમ્બર ઓફ કોમર્સના ગ્લોબલ ઇનોવેશન પોલિસી સેન્ટર GIPC દ્વારા ઇન્ટરનેશનલ બૌદ્ધિક સંપદા ઇન્ડેક્સ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે? તો મિત્રો એ યાદ રાખજો, અમેરિકા દ્વારા. એટલે એને લાગુ કરીએ છીએ એટલે એ પહેલા નંબર છે એવું આપણે યાદ રાખીશું બરાબર. ભારતીય નૌકાદળની બહુપક્ષીય કવાયત મિલન 2022 કયા શહેરમાં હાથ ધરવામાં આવશે? તો કે વિશાખાપટ્ટનમમાં હાથ ધરવામાં આવશે. તાજેતરમાં ભારત સરકારના કયા મંત્રાલય એક ભારત શ્રેષ્ઠ ભારત હેઠળ ભારતના ભાષા પ્રમાણપત્ર સેલ્ફી અભિયાન શરૂ કર્યું હતું? તો કે શિક્ષણ મંત્રાલય. કયું અભિયાન? તો કે ભાષા પ્રમાણપત્ર અને સેલ્ફી અભિયાન. હવે વન લાઇનર પોઈન્ટ મોસ્ટ IMP જેને સ્ક્રીનશોટ લેવો હોય તે લઈ શકે છે. ચલો 1 2 3 ઓકે. તાજેતરમાં ગુજરાતના જળ સંપત્તિ અને પાણી પુરવઠાના
મંત્રી શ્રી ઋષિભાઈ પટેલે અટલ ભૂજલ યોજના અંગે માહિતી પહોંચતી કરવા ગાંધીનગર અટલ ભૂજલ રથને લીલી ઝંડી પ્રસ્થાન કરાવ્યું હતું. કોને લીલી ઝંડી પ્રસ્થાન કરાવ્યું? તો કે ઋષિભાઈએ. બરાબર, પહેલું નામ આ વસ્તુ યાદ રાખજો. હવે આ જે વ્યક્તિ છે એ કોણ છે? તો કે પાણી પુરવઠાના મંત્રી કોણ છે? પહેલી વસ્તુ, જળ પાણી પુરવઠાના મંત્રી કોણ છે? તો કે ઋષિભાઈ પટેલ. હવે અટલ ભૂજલ યોજના અંગે માહિતી પહોંચતી કરવા ગાંધીનગરથી, ક્યાંથી? તો કે ગાંધીનગરથી અટલ ભૂજલ રથને લીલી ઝંડી આપનાર વ્યક્તિ કોણ છે? તો કે ઋષિભાઈ પટેલ. ત્યારબાદ રાજ્યના અંતિમ નાગરિક સુધી અટલ ભૂજલ યોજનાનો સંદેશો પહોંચતો કરી જન જનને ભૂજલ માટેનો સંકલ્પ કર્યો હોવાનું જણાવીને મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે રાજ્યના પાણીની અસરગ્રસ્તને વિસ્તારોમાં અટલ ભૂજલ યોજના અંતર્ગત વિવિધ કામગીરી હાથ ધરીને પાણીના સ્તર ઊંચલાવવાના ભગીરથ પ્રયાસ કરવાનો હાથ ધરાયો હોવાનું જણાવ્યું. અટલ ભૂજલ યોજના અંગે જનજાગૃતિ વધે તે માટે રિસોર્સિસ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા, કોને દ્વારા? તો કે ગુજરાત રિસોર્સિસ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા રાજ્યના ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ અને કચ્છ એમ કુલ કેટલા? તો કે કુલ 6 જિલ્લાઓમાં અને 36 તાલુકામાં અને 2252 ગામડાઓમાં અટલ જળ રથનું ભ્રમણ કરવામાં આવશે. બરાબર, ટોટલ કેટલા જિલ્લા? તો ટોટલ જિલ્લા 6, 36 તાલુકા અને 2252 ગામડા અંતરવામાં આવશે. તો પાણી અને પુરવઠા મંત્રી કોણ છે? ઋષિભાઈ પટેલ, જેમણે અટલ ભૂજળને લીલી ઝંડી આપી. બરાબર, કોને અને ક્યાંથી? તો કે ગાંધીનગરમાંથી. બરાબર, તો મિત્રો યાદ રાખજો આ 6 જિલ્લામાંથી. બરાબર, પ્રશ્ન અહીંયાથી જ આવે છે. આપણે જે ઉપર હતું તેમાંથી ઓછા હોય છે, ખરા પણ ઓછા હોય છે. ચલો નેક્સ્ટ પોઈન્ટ, સ્ક્રીનશોટ. ઓકે સોરી, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો. બરાબર, 1 2 3. હવે ત્યારબાદ ભારત વિશે જોઈએ તો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન એટલે IOC દેશભરમાં 1000 EV ચાર્જિંગ સ્ટેશન સ્થાપ્યા. બરાબર, અહીંયા એટલું જ કાપી છે. કેટલા ચાર્જિંગ સ્થાપ્યા? તો કે 1000 EV ચાર્જિંગ સ્ટેશન સ્થાપ્યા. કોણે? તો કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા. ચલો હવે આગળ જઈએ. લાભાર્થીને મિત્રો આનું પણ તમારે સ્ક્રીનશોટ લેવી હોય તો લઈ શકો છો. ચલો 1 2 3. ચલો હવે આગળ જઈએ. ચલો હવે શરૂ કરી દઈએ. લાભાર્થીને રૂબરૂ પહેલ 18 ફેબ્રુઆરીએ 2022 રોજ આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે MOHUA લાભાર્થીઓએ રૂબરૂ પહેલ વર્ચ્યુઅલ મોડમાં પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરના નાગરિકોની સાથે વાર્તાલાપ કર્યો અને લાભાર્થીઓને સીધો સંપર્ક કર્યો. બરાબર, હવે ચલો આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે લાભાર્થીશ્રી રૂબરૂ પહેલનું કઈ પહેલ? તો કે લાભાર્થીશ્રી રૂબરૂ પહેલનું આયોજન કરવામાં આવ્યું. હવે MOHUA દ્વારા સપ્ટેમ્બર 2021માં લોન્ચ કરવામાં આવ્યું હતું. ચલો મેરી પોલિસી મેરે હાથ અભિયાન શરૂઆત. હવે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના PMFBYના અમલીકરણના 7મા વર્ષમાં પ્રવેશી રહેલી આગામી ખરીફ સિઝન માટે સરકારે મેરી પોલિસી મેરે હાથ અભિયાન તરીકે ઓળખાતી નવી ઘરે આંગણે પાક વીમા વિતરણ માટે PMFBY દાવા અને ફરિયાદ નિવારણ માટે પ્રક્રિયા વિશે સારી રીતે માહિતગાર કરવા મેરી પોલિસી મેરે હાથ ડોર સ્ટેપ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તો આ અભિયાન મિત્રો ખાસ અહીંયા તમારે ધ્યાન એ રાખવાનું છે કે આ જે મેરી પોલિસી મેરે હાથ અભિયાન છે એ શેના અંતર્ગત છે? તો મિત્રો યાદ રાખો કે આ વસ્તુ છે ને એ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે
એના અંતર્ગત આ પહેલ શરૂ કરવામાં આવી છે. બરાબર, ચલો સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો. ઓકે, ચલો 1 2 3. હવે આઝાદી કા અમૃત મહોત્સવ વિશે સપ્તાહ. વિદેશ મંત્રાલયે 21 ફેબ્રુઆરી 2022 સુધીના આઝાદી કા અમૃત મહોત્સવને વિશેષ સપ્તાહ તરીકે ઉજવી રહ્યું છે. આ અંતર્ગત નવી દિલ્હી અને દેશના અન્ય શહેરોમાં ઘણી પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન વિદેશ મંત્રાલયની શાખા, સચિવાલય, ભારતીય સંસ્કૃતિ સંબંધો પરિષદ અને તેની પ્રાદેશિક કચેરીઓ અને પ્રાદેશિક પાસપોર્ટ કચેરીઓ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરશે અને આ કાર્યક્રમો વસુધૈવ કુટુંબકમના વિચાર આધારિત હશે. બરાબર, મેરી પોલિસી આઝાદી કા અમૃત મહોત્સવ છે એમાં કયું સૂત્ર પહેલ હતું? તો કે વસુધૈવ કુટુંબકમ ચલો એ સૂત્ર હતું. તાજ મહોત્સવ 2022નું આયોજન માર્ચમાં કરવામાં આવશે. તાજ મહોત્સવ 2022નું આયોજન 20 માર્ચ 29 માર્ચ અને 2022 કરવામાં આવશે. તાજ મહોત્સવ આગામી દર વર્ષે યોજાતા 16 વર્ષીય સાંસ્કૃતિક ઉત્સવ છે. કેવો? તો કે સાંસ્કૃતિક ઉત્સવ છે, સૌથી પ્રસિદ્ધ કળા, હસ્તકળા અને ખાદ્ય સાંસ્કૃતિક તહેવાર છે. તાજ મહોત્સવ 2022ની થીમ શું હતી? તો કે આઝાદી કા અમૃત મહોત્સવ કે સંઘ, તાજ કે રંગ. તાજ મહોત્સવની આ થીમ હતી. તાજ મહોત્સવની શરૂઆત 1922માં થઈ હતી. મિત્રો, અહીંયા ધ્યાન રાખવાનું છે આ વસ્તુનું. બરાબર, તાજ કે રંગ. ઉર્દુ ભાષામાં સાહિત્ય અકાદમી પુરસ્કાર. સાહિત્ય અકાદમી ઉર્દુ ભાષાના કવિ ચંદ્રભાન ખ્યાલને તેમના કાવ્ય સંગ્રહ તાજા હવા કી તબીશન માટે ઉર્દુ ભાષામાં સાહિત્ય અકાદમી પુરસ્કાર 2021 આપવાની શરૂઆત કરી છે. શ્રી ચંદ્રભાને આ વર્ષે 11 માર્ચે દિલ્હીમાં યોજાનારા સાહિત્ય ઉત્સવમાં 1 કોતરેલી તાંબાની પ્લેટ, શાલ અને 1 લાખ રૂપિયાની રકમ ઇનામ તરીકે આપવામાં આવશે. રાજસ્થાનના બાડમેરમાં તેલની શોધ થઈ. વેદાંત લિમિટેડ કેઇન ઓઇલ અને એન્ડ ગેસે રાજસ્થાનના બાડમેર જિલ્લામાં તેલની શોધ કરી છે. કંપનીએ આ શોધ અને પેટ્રોલિયમ અંગે કુદરતી ગેસ મંત્રાલય અને ડાયરેક્ટરેટ જનરલ ઓફ હાઇડ્રોકાર્બનને જાણ કરી છે. કેઇન ઓઇલ ગેસ દ્વારા આ તેલની શોધ બ્લોકમાં કરવામાં આવી હતી, જે તેમને ઓપન એકરેજ લાયસન્સ પોલિસી હેઠળ આપવામાં આવી હતી. બ્લોક આરજે, ચલો હવે આ ઇમ્પોર્ટન્ટ નથી. હવે દિલ્હીમાં ICCR ભારતીય હસ્તકળા મેળાનું આયોજન કરવામાં આવશે. ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચર એન્ડ રિલેશન રાજદ્વારી સમુદાયમાં બિકાનેર હાઉસ ખાતે મેળો યોજાશે. આ શું છે તો મિત્રો, તો હસ્તકળાનો એક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ મેળો ક્યાં યોજાશે? તો કે રાજસ્થાનના બિકાનેર ખાતે આ મેળો યોજાશે. બરાબર, તેને કોલસેન્સ ક્રાફ્ટ કલ્ચર કોમ્યુનિટી ક્લાઇમેટ નામ આપવામાં આવ્યું છે. શું નામ આપવામાં આવ્યું છે? તો ક્રાફ્ટ કલ્ચર કોમ્યુનિટી અને ક્લાઇમેટ નામ આપવામાં આવ્યું છે. હવે પિનાકા બાયોટેક નવી કોવિડ રસી બનાવશે. નવી રસી વિકસાવવા માટે ભારત સરકાર કોલિશન ફોર એપિડેમિક પ્રિપેરડનેસ ઇનોવેશન્સ CEPI અને ફાર્મા કંપની પિનાકા બાયોટેક સાથે ભાગીદારી કરશે. ભારત સરકાર કઈ કંપની સાથે ભાગીદારી કરશે? તો ફાર્મા કંપની પિનાકા સાથે. શા માટે? તો કે નવી કોવિડ રસી શોધવા માટે. કઈ રસી? તો કે ફિનાકા બાયોટેક સાથે. હવે તેઓ સાર્ક કોવ 2 વેરિયન્ટ તેમજ બીટા કોરોના વાયરસ સામે વ્યાપક રક્ષણ પૂરું પાડવા માટે રસીના ઉમેદવાર વિકસાવશે. હવે
મૂડીએ જે ભારતની જીડીપી વૃદ્ધિનું અનુમાન ભાગીદારી 9.5 કર્યું, કોને? તો કે મૂડીઝ. મૂડીઝ એ કંપની છે, બરાબર. ચલો આગળ જઈએ. મનરેગા માટે લોકપાલ એપ લોન્ચ કરવામાં આવી. શાના માટે? તો કે મનરેગા માટે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને પંચાયત મંત્રી શ્રી કોણ છે? ગ્રામીણ અને પંચાયત મંત્રી કોણ છે? તો કે ગિરિયો છે, ગિરિરાજ. જે આપણે વાત કરી હતી આગલા સેશન્સમાં. મનરેગા માટે લોકપાલ એપ લોન્ચ કરવામાં કરી છે. હવે આ એપ ઈ ગવર્નન્સ એક તરફ એક પગલું છે જે જવાબદારી અને પારદર્શિતામાં મદદ કરે છે. આ એપ લોકપાલને તેમજ તેમની ફરજો પારદર્શક અને જવાબદાર રીતે નિભાવવામાં મદદ કરશે. ગ્રામીણ વિકાસ મંત્રાલયે રાજ્યમાં મનરેગા યોજનાનો અમલીકરણ સંબંધિત વિવિધ સ્ત્રોતો એટલે કે ડિજિટલ, ભૌતિક અને સામૂહિક માધ્યમોમાંથી મળેલી ફરિયાદો અને સરળ વર્ગીકરણ રિપોર્ટિંગના ઉદ્દેશ્ય સાથે આ એપ્લિકેશન વિકસાવી છે. હવે ઓનલાઈનર પ્રશ્ન પણ જોઈ લઈએ. તાજેતરમાં ગુજરાત સરકાર જળ સંપત્તિ અને પુરવઠા મંત્રી તો કે ઋષિકેશભાઈ પટેલે અટલ ભૂજલ અંગે માહિતી પહોંચાડતી કરી માટે કયા સ્થળેથી અટલ ભૂજલને લીલી ઝંડી આપી? તો કે ગાંધીનગરથી આપી હતી. ત્યારબાદ આગળ જઈએ. પ્રશ્ન નંબર 2. તાજેતરમાં કયા દેશે તેમના ગોલ્ડન વિઝા પ્રોગ્રામને બંધ કરવાની જાહેરાત કરી છે? તો કે યુકેએ ગોલ્ડન વિઝા પ્રોગ્રામને બંધ કર્યો. તાજેતરમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન એટલે IOCએ દેશભરમાં કેટલા ઇવી ચાર્જિંગ સ્ટેશન અપાયા? તો કે 1000 યુવી ચાર્જિંગ સ્ટેશન અપાયા. આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે કઈ પહેલ હેઠળ વાર્તાલાપ કર્યો હતો? તો કે લાભાર્થી સે રૂબરૂ. તો કઈ યોજના અંતર્ગત? તો કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થી સે રૂબરૂ. હવે ત્યારબાદ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાને સારી રીતે માહિતગાર કરવા માટે કયો અભિયાન શરૂ કરવામાં આવ્યો? તો મિત્રો, મેરી પોલિસી મેરે હાથ. વિદેશ મંત્રાલયથી 21 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી આઝાદી કા અમૃત મહોત્સવની વિશેષ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે, બરાબર. ત્યારબાદ તાજ મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો કે આગ્રા. તાજમહેલ ક્યાં છે? તો કે આગ્રા. કોને બન્યો? તો કે શાહજહાં. કોની યાદમાં? તો કે એ તમારે કમેન્ટમાં લખવાનું. વર્ષ 2021નો ઉર્દુ ભાષા માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર કોને એનાયત થયો છે? તો કે ઉર્દુ માટે કોને એવોર્ડ આપવામાં આવ્યો છે સાહિત્ય અકાદમી પુરસ્કાર? તો કે ચંદ્રભાનને નથી, પણ પછી ખ્યાલ આવ્યો કે ઉર્દુમાં પણ સાહેબ પુરસ્કાર મળે છે. રાજસ્થાનના ખાલી જગ્યામાં તાજેતરમાં તેલની શોધ થઈ? તો કે બાડમેરમાં તેલની શોધ થઈ છે. ક્યાં? તો કે બાડમેરમાં. તાજેતરમાં કયો દેશ હાઇડ્રોજન ટ્રેન શરૂ કરી? તો કે જાપાને હાઇડ્રોજન ટ્રેન શરૂ કરી છે, બરાબર. કયા દેશે? તો કે હાઇડ્રોજન જાપાને કઈ હાઇડ્રોજન ટ્રેન શરૂ કરી છે, બરાબર. હવે દિલ્હીમાં ICCR દ્વારા ભારતીય હસ્તકલા મેળાનું આયોજન કરવામાં આવશે. હવે મૂડીઝે ભારતની જીડીપીનું વૃદ્ધિનું અનુમાન કરીને કેટલી કરી? તો કે 9.5% કરી, બરાબર. 9.5% કરી. તાજેતરમાં કોના માટે લોકપાલ એપ લોન્ચ કરવામાં આવી? તો કે મનરેગા માટે લોકપાલ એપ લોન્ચ કરવામાં આવી. 20 ફેબ્રુઆરી ભારતના કયા રાજ્યનો સ્થાપના દિવસ? તો કે 20 ફેબ્રુઆરી એટલે ભારતના અરુણાચલ પ્રદેશ અને મિઝોરમનો રાજ્ય દિવસ છે, જેવી રીતે આપણે ગુજરાતના 1 મે 1960 છે એવી રીતે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેલ મહાકુંભની નોંધણી માટે કયું પોર્ટલ લોન્ચ કર્યું? તો કે કર્ટેઇન રાઇઝર. કઈ રાજ્ય સરકાર પ્રોજેક્ટ આરોહણ નામનો 4 વર્ષનો કાઉન્સિલ પ્રોગ્રામ શરૂ કર્યો? તો કે આસામ.
ભારતે તાજેતરમાં કયા દેશમાંથી 1 લાખ ટન સોયાતેલની આયાત કરી? તો કે અમેરિકા. ભારતે તાજેતરમાં કયા દેશમાંથી 1 લાખ ટન સોયાતેલની આયાત કરી? તો 1 લાખ ટન અમેરિકા પાસેથી આયાત કરી છે સોયા ટન. ત્યારબાદ ખજુરાહો નૃત્ય મહોત્સવ ભારતના કયા રાજ્યમાં આયોજિત પ્રસિદ્ધ કાર્યક્રમ છે? તો કે મધ્યપ્રદેશ. ખજુરાહો નૃત્ય મહોત્સવ ભારતના કયા રાજ્યમાં આયોજિત પ્રસિદ્ધ કાર્યક્રમ છે? એટલે આ લખતા અમને સલામ બહુ ભૂલ પડે. જો આયોજિત પ્રસિદ્ધ કરવા કાર્યક્રમ છે, એવું થોડું લખે ક્યાં આયોજિત કરવામાં આવ્યો એવું લખવામાં. બરાબર, ભારતના કયા રાજ્યમાં આયોજિત પ્રસિદ્ધ કાર્યક્રમ છે? તો કે મધ્યપ્રદેશમાં આયોજિત પ્રસિદ્ધ કાર્યક્રમ છે. કયો કાર્યક્રમ પ્રસિદ્ધ છે ભાઈ? તો કે ખજુરાહોનું નૃત્ય મહોત્સવ. હવે ચલો થોડુંક ખજુરા વિશે કદાચ પૂછાય. તો 48મો ખજુરા નૃત્ય મહોત્સવ મધ્યપ્રદેશમાં ઉજવાય. કેટલામો હતો? તો કે 48મો હતો. આ મહોત્સવ 1 અઠવાડિયા સુધી ચાલે છે. બરાબર, ઓકે. ઝાયન્ટ મીટર વેવ રેડિયો ટેલિસ્કોપ ભારતના કયા રાજ્યમાં આવેલું છે? તો કે મહારાષ્ટ્રમાં આવેલું છે. વિશ્વ પેંગોલિન દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો કે ફેબ્રુઆરીના 3જા શનિવારે. સેટરડે કર દીએ પેંગોલિન. એટલે પેંગોલિન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો કે વિશ્વ શનિવાર દિવસે ઉજવવામાં આવે છે. તાજેતરમાં સીડોમ નામની નવી નેવલ એર ડિફેન્સ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. બરાબર, તો કયા દેશે? તો કે ઇઝરાયલ દેશે. કેનું સફળતાપૂર્વક નિર્માણ કર્યું, પરીક્ષણ કર્યું? તો કે સીડોમ ઇઝરાયલ. બરાબર, સીડોમ ઇઝરાયલ એટલે સીઈ યાદ રાખો. સીઈ એટલે સીડોમ અને ઇઝરાયલ. સીઈ સીડોમ ઇઝરાયલ આપણે જેમાં યાદ રાખ્યું હતું. હવે બીજી વાત છે, સીઈપીઆઈ કોવિડ રસી વિકસાવવા માટે કઈ ભારતીય ફાર્મા કંપની સાથે જાહેરાત કરી? તો કે પેનિસે બાયોટેક. બરાબર, પેનિસે બાયોટેક. કયા ભારતીય ગણિતશાસ્ત્રીને યુવા ગણિતશાસ્ત્રી માટે રામાનુજન પુરસ્કાર આપવામાં 2021 આપવામાં આવ્યો? તો કે નીના ગુપ્તાને. તાજેતરમાં કયા દેશે ખેબર બસ્ટર મિસાઇલનું અનાવરણ કર્યું? તો કે ઈરાને. ખેબર, ખબરદાર જો બસ્ટર માર્યું છે તો. એક મિનિટ, આપણે ખેબર ખબરદાર અગર ઈરાની બની તો, એટલે ઈરાન આપણે યાદ રાખશું. ખેબર એટલે ખબરદાર જો ઈ રાની બની તો, એટલે આપણે યાદ રાખશું. હવે કયા રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશે તાજેતરમાં ઔદ્યોગિક ક્ષેત્રમાં વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવાની નીતિ મંજૂરી આપી છે? તો કે જમ્મુ કાશ્મીર. બરાબર, જમ્મુ કાશ્મીર. કયા કેન્દ્રીય મંત્રાલયે નેશનલ સ્ટ્રેટેજી ફોર એડેક્ટિવ મેન્યુફેક્ચરિંગ શરૂ કર્યું? તો કે ઇલેક્ટ્રોનિક ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી મંત્રાલય દ્વારા શું શરૂ કર્યું? તો કે નેશનલ સ્ટ્રેટેજી ફોર એડેક્ટિવ મેન્યુફેક્ચરિંગ. બરાબર, એડેક્ટિવ મેન્યુફેક્ચરિંગ. બરાબર, તાજેતરમાં ચર્ચામાં રહેલ ઇન્ટ્રાકોર્ટિયલ વિઝ્યુઅલ પ્રોસ્થેસિસ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે? તો કૃત્રિમ દ્રષ્ટિ. શું છે? તો કે ઇન્ટ્રાકોર્ટિયલ વિઝ્યુઅલ પ્રોસ્થેસિસ. બરાબર, પ્રોસ્થેસિસ. ઇન્ટ્રાકોર્ટિયલ વિઝ્યુઅલ પ્રોસ્થેસિસ કેની સાથે સંકળાયેલું છે? તો કૃત્રિમ દ્રષ્ટિ સાથે સંકળાયેલું છે. ઇસરોના કયા અવકાશ યાત્રાને પ્રથમ વખત સોલાર પ્રોસ્ટન ઇવેન્ટ શોધી કાઢ્યા? તો કે ચંદ્રયાન 2. કયા દેશે રોવર ચંદ્રની બીજી બાજુએ 2 કાચના ગોળા જોયા? તો કે ચીન. સિનિયર નેશનલ ચેમ્પિયનશીપ 2022નું યજમાન શહેર કયું? તો કે કાનપુર. સિનિયર નેશનલ ચેસ ચેમ્પિયનશીપ 2022નું યજમાન દેશ કયું? તો કે શહેર કયું, સોરી શહેર, તો યુપીનું કાનપુર. બરાબર, ચલો લાસ્ટ પ્રશ્ન. દેવાયતનમ
અન ઓડિસી ઓફ ઇન્ડિયન ટેમ્પલ આર્કિટેક્ચર સંમેલનનું ક્યાં થયું? તો કે હમ્પી કર્ણાટક. બરાબર. દેવાયતનમ, દેવાયતનમ ક્યાં પ્રોગ્રામ થયો? તો કે હમ્પી થયો. ચલો, તો આજનું કરંટ અફેર આપણું, એટલે આ ત્રણ અઠવાડિયાનું એક સાથે આપણે કરંટ અફેર, કેટલા અઠવાડિયા, સોરી, તો કે એક અઠવાડિયાનું આખું કરંટ અફેર કવર થઈ ગયું છે, અઠવાડિયાનું. બરાબર. ચલો, આઈ હોપ અમારી મહેનત તમને ગમશે અને લાઈક આપજો. થેન્ક યુ સો મચ. જય ભારત, જય હિન્દ.